ઓસ્લો બ્રિજનું ઓપનિંગ ન થતા કોંગ્રેસે ઓસ્લો બ્રિજને ખુલ્લો મૂકી દીધું. આજ રોજ સાંજના ભાગમાં કોંગ્રેસ સમિતિ ગાંધીધામ દ્વારા ગાંધી માર્કેટ પાસે મૌન રહી, તૈયાર બાદ આંબેડકર ઓવરબ્રિજ પાસે ગયા અને જ્યાં જય ભીમ અને ભારત માતા કી જય બોલી શ્રીફળ વધેરીને ઓવરબ્રિજ ચાલુ કરાયો, પરંતુ કોઈ રાજકીય નેતાના ઇશારે તરત જ પોલીસ દ્વારા ઓવરબ્રિજ બંધ કરાયો. ગાંધીધામ છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર આંબેડકર બ્રિજ નિર્માણનું કામ ચાલુ છે, પણ હાલ તે કામ પૂર્ણ થઈ ગયું છે તેવું સ્પષ્ટ નજર આવે છે. છતાં ગાંધીધામની જનતા ટ્રાફિકની સમસ્યાનો ભોગ બની રહી છે. છેલ્લા 3 વર્ષથી ટ્રાફિકના કારણે વાહનોની દરરોજ લાંબી કતારો લાગી રહી છે, જેમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. એવું તો શું અટક્યું છે કે શું કોઈની રાહ જોવાની છે? મુહૂર્ત માટે લોકો ભલેને હેરાન થાય અને ભોગ બનતા રહે, પણ મુહૂર્ત તો સરકારના પૈસાનું ધીંગાણું કરીને જ મુહૂર્ત કરવું તેવું કહીકુ સંકેત મળી રહ્યા છે. સંજય ગોહિલ, ZS TV, કચ્છ. દેવેન્દ્રસિંહ ચાલા, પ્રમુખ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિ. આજરોજ ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા પુલ જે તે દિવસનો તૈયાર થઈને પડેલ છે, છતાં પણ સરકાર એનું ઓપનિંગ કરીને પ્રજા માટે ખુલ્લી નથી મૂકતી. એટલે આજે ગાંધીધામ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા પુલને જનતા માટે, પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. કેમ કે પબ્લિક સવાર સાંજ અહીંયાથી પુલ જે બની ગયો, છતાં ચાલુ ન થવાથી સવાર સાંજ પબ્લિક બહુ ટ્રાફિકમાં પીસાય છે. એના સિવાય પબ્લિક માટે જ્યારે ટ્રાફિક થાય છે, ઘણી વખત એમ્બ્યુલન્સ ને ઘણી બધી ટ્રાફિકમાં ફસાઈ જાય છે. તો પુલ તૈયાર છે તો શું કામ સરકાર એને ચાલુ નથી કરતી? અમારો પ્રશ્ન એ છે, આટલો ટાઈમ અમે ઘણી વખત આના માટે લડત આપી, છતાં ચાલુ ન કર્યો. એટલે આજે સાહેબ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ ઓસ્લો ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં